રાજકોટમાં શ્રાવણ માસમાં સ્વયંભૂ રામનાથ મહાદેવની 101મી પાલખી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પાલખી યાત્રામાં રસ્તા ઉપર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો, ત્યારે અલગ અલગ ચોકમાંથી રામનાથ મહાદેવની પાલખી યાત્રા પસાર થતાં પુષ્પ વર્ષા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં 101 વર્ષ પૂર્વે આ પાલખી યાત્રાની શરૂઆત થઈ હતી. ભાવિકોએ જણાવ્યું હતું કે રાજકોટમાં પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે નાગરિકોને બચાવવા એ સમયના રાજવી લાખાજી રાજ બાપુએ રામનાથ મહાદેવના મંદિરમાં પ્રાર્થના કરીને માનતા માની હતી, અને ત્યારથી દર વર્ષે ભગવાન રામનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. દાદા દર વખતે દર વર્ષે આજે 101 વર્ષ થઈ ગયા, દાદા બધાને ગ્રામ્યજનોને આશીર્વાદ દેવા દર વખતે નવીન નવીન રૂપમાં નીકળતા જઈએ છે, અને દાદા બધાને આશીર્વાદ માટે જ નીકળે છે. રૂટ રામનાથ મંદિરથી થઈ હાથીકાના પછી કોઠારી નાકા, આશાપુરા મેઇન રોડ, કરણપરા ચોક, જયરાજપોર, પ્રહલાદપોર, ને પછી મંદિરે પરત ફરી જાય, ને ત્યાં દાદાની મહાઆરતી થાય.